ગીર સોમનાથના ઉના ખાતે કોરીસેના આયોજિત દ્વિતીય સમૂહલગ્ન યોજાયા દીપાબેન બામણીયા જિલ્લા કોરીસેનાના છે પ્રમુખ મહિલા સંચાલિત જિલ્લામાં સૌ પ્રથમ શાહી સમૂહલગ્ન પરિવાર વગરની દીકરીઓને માતા પિતા બની આપે છે સહકાર ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે જિલ્લા કોરીસેનાનાના પ્રમુખ દીપાબેન બામણીયા દ્વારા દ્વિતીય સમૂહલધ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં સામાજિક રાજકીય અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિ જોવા મળી હતી મોરના ઈંડાને ચિત્રવા ના પડે આ કહેવત ગીર સોમનાથ જિલ્લામાં સાર્થક થતી જોવા મળી છે સામાન્ય રીતે પિતાની રહ્યાયામાં દીકરાઓ તો ચાલે જ છે પરંતુ અહીં તો ગુજરાત રાજ્યના મંત્રી અને કોળીસેનાના સ્થાપક એવા પરસોત્તમભાઈ સોલંકીની દીપાબેન બાંભણીયાએ પિતાના સમાજસેવાના કાયને આગળ ધપાવ્યું છે ગીર સોમનાથ જિલ્લામાં સૌ પ્રથમ જ મહિલા સંચાલિત શાહી સમૂહલગ્ન ઉના ખાતે યોજાયા છે જેમના સંચાલક દીપાબેન બામણીયા છે પ્રથમ વર્ષની સફળતા બાદ અને સમાજની માંગના આધારે આ વર્ષે પણ દેલવાડા રોડ પર વિશાળ મેદાનમાં સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં અઢાર નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે દાતાઓના સહકાર અને એસી ગ્રુપ દ્વારા કરિયાવર આપવામાં આવેલ ઘરે પણ ન કરી શકાય તેવા શાહી સમૂહલગ્ન મહિલા દ્વારા સંચાલિત આ સમૂહલગ્નમાં કરવામાં આવેલ છે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દિવ્યેશ પરસોત્મભાઈ સોલંકી ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ સોલંકી તેમજ કોરી સમાજના અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિ જોવા મળી હતી બાઇટ દીપાબેન બાંભણીયા પ્રમુખ ગીર સોમનાથ જિલ્લા કોળીસેના આજરોજ આ દ્વિતીય સમૂલગ્ન અમારા સેના આયોજિત ઉના અને ગીરગઢડા તાલુકા આયોજિત સેનાના કાર્યક્રમમાં આજે અમે 18 નવ દંપતીઓને દીકરીઓને પરણાવી છે અને સમાજમાં દરેક લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે સમાજના તમામ ગ્રુપ હોય અમારી સેના હોય અથવા તો ગુજરાત રાજ્યભરમાંથી તમામ તાલુકાની જિલ્લાઓની કોડી સેના સમાજના આગેવાનો અને ઇતર સમાજના પણ આગેવાનોના સહયોગથી અને લોકોના મદદથી અમે આજે બહુ સારી રીતે આ સમૂલગને બહુ સારી રીતે કરી રહ્યા છે અને ખાસ કરીને જે દીકરીઓ આજે બાપ વગરની દીકરીઓ હતી એ ફોકસ અમારું વધારે હતું કે એ દીકરીઓને ખાસ બાપ વગરની અને મા બાપ વગરની દીકરીઓને સ્થાન આપવું અને એ દીકરીઓને અમે સમાજમાં કંઈક આપી શકીએ એવી ભાવનાથી અમે સમૂહ લગ્ન કર્યા છીએ